गुड मॉर्निंग फ्रेंड्स, आपणे गुजराती विषय में बाळ नरेन्द्रनी वार्ताओ सांभळी, एमना पराक्रमो आपणे जोई गया, एमने तोफानी स्वभाव, एमनी माता द्वारा कहेवामां आवेला हनुमानजीनी वार्ताओ, एमना पराक्रमो, आ बधुं आपणे विस्तारपूर्वक शीख्या। तो आजना विडियो में આપણે બાળ નરેન્દ્રનો સ્વાધ્યાયની ચર્ચા કરીશું। તો શરૂ કરીએ આપણું સ્વાધ્યાય। સ્વાધ્યાય પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો સવાલ છે, તારકને શાની બીક લાગે છે? તમે દ્રશ્ય એકમાં જોયું કે તારક અને નરેન્દ્ર બે મિત્રો છે, તો તારકને શાની બીક લાગતી હતી? તો એનો જવાબ છે, તારકને વૃક્ષ ઉપર ચડવાની બીક લાગે છે। બીજો સવાલ, દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? એનો જવાબ છે, દાદાજીએ નરેન્દ્રને રાક્ષસનો ડર બતાવ્યો। પહેલાં દ્રશ્યમાં તારક અને નરેન્દ્ર વૃક્ષ પર ચડતા હતા અને વૃક્ષ પર ચડતા અટકાવવા માટે દાદાજીએ શું કહ્યું હતું કે આ વૃક્ષ પર તો રાક્ષસનો વાસ છે, એ રાક્ષસનો ડર એમણે બતાવ્યો। ત્રીજો સવાલ છે, બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? તો જવાબ છે, બાળ નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી હતું। એ પછીનો ચોથો સવાલ છે, નરેન્દ્ર કેરાની વાડીમાં કોની રાહ જુએ છે? અને પાંચમો સવાલ, સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? આ બે સવાલના જવાબો તમારે જાતે કરવાના છે। પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યોમાં લખો। પહેલો સવાલ છે, વૃક્ષોથી શા લાભ થાય છે? તો વૃક્ષોથી શું લાભ થાય? વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, પંખીઓને આશ્રય આપે છે, વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે। આ ઘણા બધા વૃક્ષોના ફાયદા છે જે તમે ત્રણ ચાર વાક્યોમાં તમારે લખવાના છે। બીજો સવાલ છે, નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? ત્યાં શું થયું? તો નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમોની વાતો કહી અને કહ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એટલે તે કેળાની વાડીમાં રહે છે। આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે ગયો, પણ ત્યાં તેને હનુમાનજીના દર્શન થયા નહીં। સવાલ ત્રણ, ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે? આ સવાલનો જવાબ તમારી જાતે લખવાનો છે। હવે જોઈએ પ્રશ્ન ત્રણ, પાથના આધારે બાળ નરેન્દ્ર વિશે પાંચ છ વાક્યો લખો। હવે આપણે બાળ નરેન્દ્ર પાથને પાંચ વિડીયોમાં પાંચ ભાગમાં જોયો, બે વાર રિપીટ પણ થયા આપણા, તો એને આધારે આખા પાઠમાંથી આપણે પાંચ છ વાક્યો લખવાના છે। કોઈ પણ, હું બોલું છું તમને ફક્ત ઉદાહરણ માટે, એ સિવાયના પણ વાક્યો તમે લખી શકો છો। તો બાળ નરેન્દ્રમાં નીડરતા, જિજ્ઞાસા અને એકાગ્રતાના ગુણ હતા। દાદાજીની વાત સાંભળીને એ ઝાડ ઉપર રાક્ષસને જોવા ચડે છે। હનુમાન દાદાને મળવા એ કેરાની વાડીમાં જાય છે। ધ્યાનની રમત રમતા પદ્માસનમાં બેસી એ ઓમકાર બોલે છે। તે ધ્યાનમાં એવો એકાગ્ર
થઈ જાય છે કે ભાગો ભાગો સાપ આવ્યો સાપ ની બૂમો પણ એને સંભળાતી નથી. આ રીતે આપણે એના 5-6 વાક્યો લખી શકીએ. બરાબર, એમે તમને પાથમાં સરસ મજાની સમજ પણ પડી ગઈ છે, એટલે તમે કોઈ પણ 5-6 વાક્યો લખી શકો છો. હવે જોઈએ પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. આપને ઉદાહરણ આપ્યું છે નિયમ, તો નિયમનું કર્યું છે નિયમિત, તો એ પ્રમાણે આપણે પહેલું શબ્દ આપ્યો છે સંયમ, તો સંયમનું શું કરીશું આપણે, સંયમિત. કેમ નિયમનું નિયમિત કર્યું એમ આપણે સંયમનું સંયમિત કરીશું. બીજું જોઈએ અપમાન, તો અપમાનનું શું આવશે, અપમાનિત. બરાબર છે, નિયમિત અપમાનિત સંયમિત. મિત મિત શબ્દનો ઉચ્ચાર જાણે છેલ્લે આવતો હોય એવું આપણને લાગે છે. ત્રીજું જોઈએ તો સુગંધ, તો સુગંધનું ઉદાહરણ પ્રમાણે શું થશે, સુગંધિત. સન્માન, તો સન્માનનું શું થશે, સન્માનિત. એ પ્રમાણે તમારે ક્રોધ અને આનંદ એ શબ્દને ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. બરાબર, બીજું ઉદાહરણ જોઈએ નર, તો નરનું નરેન્દ્ર શબ્દ બનાવ્યો છે, એ પ્રમાણે આપણે નીચે શબ્દો જે આપ્યા છે એને પણ ઉદાહરણ પ્રમાણે બનાવીશું. તો પહેલું છે દીપ, તો દીપ શબ્દનું થશે દીપેન્દ્ર. કેમ નળનું શું થયું, નરેન્દ્ર, તો એ પ્રમાણે દીપનું થયું દીપેન્દ્ર. બીજું છે જીત, જો જીતનું શું થશે, બરાબર જીતેન્દ્ર. ત્રીજું છે વીર, તો વીરનું છે વીરેન્દ્ર. ચોથું છે જય, તો જયનું શું થશે, બરાબર છે જયેન્દ્ર. એ પ્રમાણે તમારે હર અને હિત, ઇઝી જ છે, સહેલું છે એકદમ, તો તમને આવડી પણ ગયું છે. તો આ બે શબ્દોને તમારે ઉદાહરણ પ્રમાણે બનાવવાનું છે. ત્રીજું જોઈએ ઉદાહરણ આપ્યું છે આપને વાંદરું, તો વાંદરાનું શબ્દ બનાવ્યો છે વાંદરા, તો એ પ્રમાણે આપણે બનાવીશું. પહેલું છે છોકરું, તો ઉદાહરણ પ્રમાણે આપણે શું કરીશું, છોકરુંનું થશે છોકરા. બીજું છે માથું, તો માથુંનું થશે માથા. ત્રીજું છે કેળું, તો કેળુંનું થશે કેળા. ચોથું છે ધોળું, તો ધોળુંનું થશે ધોળા. એટલે એ પ્રમાણે આપણે ગાડું અને કૂતરું એ શબ્દોને ઉદાહરણ પ્રમાણે બનાવવાના રહેશે. ઓકે મિત્રો, તો તમને આમાં ખ્યાલ આવી જ ગયો હશે. હવે પછીના પ્રશ્નોનું સ્વાધ્યાય આપણે એના પછીના વિડીયોમાં શીખીશું. બાય.